नमस्कार, नर्मदा समाचार में आपनो स्वागत छे। सौप्रथम आजना मुख्य समाचार। कोविड स्मशान में आज सांज सुधी में 20 मृतदेहों ना अग्नि संस्कार। स्मशान की भूमि पर चिताओं की गर्मी थी लावा बनी जशे। आमोदना तणछा गाम नजीक टैंकर में ब्लास्ट थता बे व्यक्ति ना मौत। वेल्डिंग काम करती वेळा थयो ब्लास्ट। भरूच सिविल हॉस्पिटल खाते आरटीपीसीआर सैम्पल नी टेस्टिंग लैब नी सुविधा शुरू। आरटीपीसीआर ना रिपोर्ट माटे हवे नहीं जोवी पड़े राह। सिविल हॉस्पिटल में टेस्ट माटे लांबी लाइन, सोशल डिस्टन्स ना धजागड़ा। भरूच खाते कोविड स्मशान में आज सांज सुधी में 20 व्यक्तियों मृतदेहों ने अग्नि संस्कार माटे लावामां आव्या हता। भरूच खाते मृत्यु आंक खूब ऊंचो जई रह्यो छे। मार्च महीनाना मध्य थी शुरू थयेल कोरोना ना बीजा राउंडनी महामारी में लोको जंग हारी रह्या छे अने रोजे रोज 35-40 व्यक्तियों सरेराश मृत्यु पामी रह्या छे। कोविड स्मशान में गत रोज 45 वधु मृतदेहों आव्या हता, तो आज सांजे 5 कलाक सुधी में 20 मृतदेहों लावामां आव्या हता। जे रीते मृतकों की चिताओ सड़गी रही छे, ते जोता स्मशान नी भूमि पण चिताओनी गर्मी थी लावा बनी जशे तेम लागी रह्यु छे। नर्मदा नदीना किनारे बड़ी रहेल आ चिताओ सहुने चिंतामां मूकी रही छे। भरूचना आमोदना तणछा गाम नजीक आवेल होटलना कंपाउंडमां वेल्डिंग काम करती वेळा टैंकरमां ब्लास्ट थता बे लोकोना मौत निपज्या। बनाव अंगेनी जाणवा मळती माहिती अनुसार भरूच जिल्लाना आमोद तालुकाना तणछा गाम नजीक आवेल गोपाल होटलना कंपाउंडमां एक टैंकर ऊभुं हतुं अने वेल्डिंग काम चाली रह्युं हतुं। आ दरमियान प्रकाश राठौर तेमज सलीम निजामुद्दीन लुहारनावोने टैंकरमां अचानक ब्लास्ट થતા ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી। અચાનક ટેન્કરમાં બ્લાસ્ટના કારણે પ્રકાશભાઈ રાઠોડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું। જ્યારે ઘટનામાં ગંભીર રીતે ઘાયલ સલીમ લુહારને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। ઘટના અંગે આમોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બંને મૃતકોના પોસ્ટમોર્ટમ કરાવી સમગ્ર મામલા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બાયોડીઝલ પંપ પર હું જઈને વેલ્ડિંગ મારીને આવું છું તો કે હારું, મેં કીધું કે હારું જાઓ તમે, પછી એ ગયા ત્યાંનું કોઈ ફોન બોન કશું મને કર્યું નહીં ને 2:30 વાગ્યાનું આ બનાવ બની ગયો। મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે, ભરી ગયા છે, પણ કોઈનું કોઈ કોન્ટેક્ટ નહીં કે કોઈ ફોન મારા ઉપર આવ્યો નહીં। 4-5 વાગે પોલીસવાળા ઘરે આવી ને મને કીધું કે સલીમ, અમારી સોસાયટીમાં જાણ કરી કે સલીમભાઈ કોણ છે, અહીંયા ઘર રહે છે, એમનું ઘર બતાવ। અમારા ઘરે આવીને કીધું કે ભાઈ સલીમભાઈ તમારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે, ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। ભરૂચ નગરપાલિકાની સામે આવેલ ડ્રીમલેન પ્લાઝા ખાતે પુનઃ એકવાર સ્લેબ તૂટી પડ્યો હતો। થોડા દિવસના સમયગાળામાં જ બીજી વખત સ્લેબ તૂટતા દુકાનદારોના જીવ પડીકે બંધાયા છે। ભરૂચના સ્ટેશન રોડ પર નગરપાલિકાની સામે થોડા દિવસો અગાઉ ડ્રીમલેન શોપિંગનો કેટલોક હિસ્સો ધસી પડ્યો હતો અને દુકાનમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા। ત્યાં ફરી એક વખત શોપિંગ સેન્ટરનો જાહેર માર્ગ તરફનો કેટલોક હિસ્સો ધસી જવા પામ્યો હતો। સદનસીબે રાત્રિ કર્ફ્યુનો સમય હોવાના કારણે કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી, કોઈ અવરજવર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી। શોપિંગ સેન્ટરનો હિસ્સો ધસી પડતા ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જાહેર માર્ગ પર પડેલા કાટમાળને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આરટીપીસીઆર સેમ્પલની ટેસ્ટિંગ લેબની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેથી હવે રિપોર્ટ માટે રાહ નહીં જોવી પડે। જોકે આજે સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ માટે લાંબી લાઈનો લાગી હતી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા। ભરૂચના લોકોએ આરટીપીસીઆર માટે રાહ જોવી પડતી હતી, ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આરટીપીસીઆર ટેસ્ટ લેબની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી હવે સિવિલ હોસ્પિટલ ખાતેથી એક જ દિવસમાં રિપોર્ટ મળી જશે। આજથી આ સુવિધાનો પ્રારંભ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે ટેસ્ટ માટે લાંબી લાઈનો લાગી હતી અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા। સિવિલ હોસ્પિટલના સંચાલકો દ્વારા ટેસ્ટિંગ માટે આવતા લોકો માટે યોગ્ય નિયમોનું પાલન કરાવાય તે જરૂરી છે। આરટીપીસીઆરનું લેબ તારીખ 24 એપ્રિલથી ચાલુ થઈ ગયેલી છે અને એની પાછળ જિલ્લા વહીવટીતંત્ર, ગાંધીનગરથી સંપૂર્ણ સપોર્ટ અને અહીં સિવિલના લેબ ચાલુ કરવામાં અમે સફળતા મેળવી છે, એ ભરૂચ જાહેર જનતા માટે સારું છે। પહેલાં શરૂઆતમાં સેમ્પલ લેવાતું હતું, આરટીપીસીઆરનું સેમ્પલ તે સુરત મોકલવામાં આવતું હતું અને એનું રિઝલ્ટ આવતા 24-48 કલાક થઈ જતા હતા, જે એમને અત્યારે તે જ દિવસે એમનું રિઝલ્ટ મળી શકે એવી ઉપયોગી નીવડશે। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં થોડા દિવસે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 631માં રહેતા કેતનભાઈ વાઘેલા નોકરી પર ગયા હતા અને તેઓના માતા પિતા પણ મકાન બંધ કરી નોકરી પર ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર પોલીસે મહાવીર ટર્નિંગ નજીક વાહન ચેકિંગ હાથ ધરી માસ્ક અને દસ્તાવેજો વિના ભટકતા લોકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી।
નોવેલ કોરોના મહામારી વચ્ચે અંકલેશ્વર શહેર પોલીસે મહાવીર ટર્નિંગ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે માસ્ક અને લાયસન્સ આરસી બુક સહિતના દસ્તાવેજોમાં ભટકતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. પોલીસના વાહન ચેકિંગના પગલે વાહન ચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા શાકભાજીના ફેરી અને નાગરિકોને વિનામૂલ્ય માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના શક્તિનાથ પાંચબત્તી વિસ્તારમાં રિક્ષા ચાલકો અને શાકભાજીના ફેરિયાઓ રાહદારીઓ અને ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વિનામૂલ્ય માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને કોરોનાની ગાઈડલાઇન સાથે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ પરમાર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જે લારી ગલ્લાવાળાઓ છે, રિક્ષા ચાલકો છે, વાહન ચાલકો છે, રસ્તે ચાલનાર વ્યક્તિઓ છે, જે માસ્ક વગર ફરતા હોય તેમને માસ્ક વિતરણનો કાર્યક્રમ આજે અનેક કંપનીઓના સહયોગથી કરવામાં આવ્યો હતો. અમારા પત્રકાર ખાસ કમલેશભાઈ પંચાલના પ્રયાસોથી આજે આ કાર્યક્રમ યોજાયો છે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે માસ્ક અવશ્ય પહેરો. એક નાનું સરખું બે વેતનું માસ્ક તમને નવું જીવન પ્રદાન કરી શકે છે, એટલે જાગૃતિ રાખો, માસ્કને અવશ્ય પહેરો. હજુ બે દિવસ આ માસ્ક વિતરણનો કાર્યક્રમ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના દ્વારા વિવિધ વિસ્તારોમાં થવાનો છે અને જેનો લાભ લેવા માટે લારી ગલ્લાવાળાઓને પણ અમે વિનંતી કરીએ છીએ, સાથે સાથે સાવચેતી રાખવાની અપીલ પણ કરીએ છીએ. ભરૂચ ખાતે આજે ઠેર ઠેર રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચના રોટરી હોલ ખાતે પત્રકારો માટે બીજો ડોઝ મૂકવામાં આવ્યો હતો. ભરૂચ ખાતે રસીકરણ ઝુંબેશ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. જોકે આગામી 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોને રસી મૂકવામાં આવનાર હતી, પરંતુ રસીની અછત ઊભી થતાં આ રસીકરણ હાલમાં મુલતવી રાખવામાં આવે તેવી શક્યતાઓ છે. ત્યારે હાલમાં ફ્રન્ટલાઇન વર્કર્સ તથા 45 વર્ષથી વધુ વયના લોકો માટેના રસીકરણને પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. આજરોજ ભરૂચના રોટરી હોલ ખાતે રસીકરણ માટેનો કેમ્પ યોજાયો. આ કેમ્પમાં પત્રકારોને રસીનો બીજો ડોઝ મૂકવામાં આવ્યો હતો. કોરોના દરમિયાન ઓક્સિજન લેવલ વધારવા માટે હોમિયોપેથી દવા એસ્પિડોઝ પરમા લેવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના હોમિયોપેથી તબીબ ડોક્ટર પ્રણવ પાઠકે આ દવા અંગે નાગરિકો જોગ સંદેશ આપ્યો હતો. અને જ્યારે આપણે આજે એસ્પિડોઝ પરમાની વાત કરીએ છીએ તો હોમિયોપેથિકલી એ રેસ્પિરેટરી સેન્ટરને સ્ટિમ્યુલેટ કરી અને લંગ્સની ઓક્સિજન કેરિંગ કેપેસિટી વધારે છે. પણ આ એક જ દવા નથી. હું તમને એક એક્ઝામ્પલ આપણે આપું કે ભાઈ કોઈ પેશન્ટ છે કે એનું ઓક્સિજન સેચ્યુરેશન ડાઉન થયું, તો એ પેશન્ટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એને ઓક્સિજન સપોર્ટ મળવો જોઈએ. અને એની સાથે સપોર્ટમાં એસ્પિડોસ્પર્મા જેવી બીજી ઘણી બધી મેડિસિન્સ છે એ એક્સપર્ટ્સ હોમિયોપેથને કન્સર્ન કરીને એના ક્લોઝ મોનિટરિંગ સાથે જો એને સપોર્ટિવ ટ્રીટમેન્ટ તરીકે આપવામાં આવે તો એવું બને કે ભાઈ જે આપણે ઓક્સિજન કેરિંગનો જે ટાઈમ છે એ કટ ઓફ થઈ શકે. અને અત્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ ઓક્સિજન બેડ્સ અવેલેબલ જ નથી, પેશન્ટ ઓક્સિજન માટે અત્યારે બધી જગ્યાને ફરવું પડે છે. તો એ ક્રિટિકલ ફેઝ છે, એમાં તમે જો કોઈ એક્સપર્ટ હોમિયોપેથને મળીને સપોર્ટિવ ટ્રીટમેન્ટ તરીકે, હું ફરીથી કહું છું, સપોર્ટિવ ટ્રીટમેન્ટ તરીકે હોમિયોપેથિક મેડિસિન્સ એને આપો તો એનો જે પેનિક ફેઝ છે એ કટ ઓફ થશે. તો આને અમે મેડિકલી આને અમે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ કહીએ છીએ કે જેમાં બે સિસ્ટમ ઓફ મેડિસિન એકબીજાના સપોર્ટથી પેશન્ટના બેનિફિટ માટે કામ કરે. તો આ એક વાત થઈ, એટલે મારું એક ચોક્કસપણે એવું કહેવું છે કે આજે પેશન્ટનું SpO2 85 હોય અને કોઈ એવું વિચારે કે મારી પાસે આજે એસ્પિડોસ્પર્માની બોટલ છે, હું બે બે ટીપા આપીશ અને મારે ઓક્સિજનની જરૂર નહીં પડે, તો એ ખોટી વાત છે. તો સૌથી પહેલું આપણે સમજવું પડે કે એ ક્રિટિકલ સિચ્યુએશનમાં એની માટે ઓક્સિજન સપોર્ટ, જરૂર પડે તો બાયપેપ, જરૂર પડે તો વેન્ટી, એ એડિશનલી ડેફિનેટલી રિક્વાયર્ડ છે. કોરોના મહામારીમાં રેમડેસિવીર ઇન્જેક્શનના કાળાબજારના રાજ્યના સૌથી મોટા કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ફાર્મા માફિયાઓ પાસેથી 90 ઇન્જેક્શન તથા 2 લાખ રોકડા મળી 7.61 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો. દર્દીના સ્વજનો વલખા મારે છે ત્યારે આ ટોળકીએ 1.5 મહિનામાં 400 ઇન્જેક્શનના કાળાબજાર કર્યા હતા. રેમડેસિવીર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા હોવાની બાતમી વડોદરા DCP ક્રાઇમ જયદીપસિંહ જાડેજાને મળી હતી, જેના આધારે વોચ ગોઠવી સુભાનપુરાના ઋષિ જેદને નૂતન વિદ્યાલય પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી 70 ઇન્જેક્શન મળ્યા હતા, જેની પૂછપરછના આધારે પોલીસે કલાલી રોડ પર શ્રોફ ફાઉન્ડેશન હોસ્પિટલના મેડિકલ સ્ટોરના કર્મી વિકાસ લક્ષ્મણ પટેલને પણ 12 ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યો હતો. બંનેની પૂછપરછ કરાતા આણંદના જૈમિન ફાર્મા મેડિકલ એજન્સીના જતીન પટેલ અને વિકાસના મિત્ર પ્રતિક નરેન્દ્ર પંચાલની સંડોવણી બહાર આવતા પોલીસે પ્રતિક પંચાલ અને તેના ભાગીદાર મનન શાહને 16 ઇન્જેક્શન સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને પાસેથી ઇન્જેક્શનના વેચાણના 2 લાખ અને કબજે કરી કુલ 45 ઇન્જેક્શન જપ્ત કર્યા હતા.
ત્યારબાદ પોલીસે આણંદના જતીન મહેશ પટેલને પણ ઝડપી લઈ વધુ 45 ઇન્જેક્શન કબજે કર્યા હતા. આમ કુલ 90 ઇન્જેક્શનનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેર કી ક્રાઇમ બ્રાન્ચને રેમડેસિવિર કા બ્લેક માર્કેટિંગ કા રેકેટ પકડા હૈ. ઇસ રેકેટ મે ફાર્માસિસ્ટ, મેડિકલ સ્ટોર ઓર મેડિકલ સપ્લાઈ એજન્સી ઇન્વોલ્વડ હૈ. इसमें बड़ौदा में से 45 इंजेक्शन कब्जे किए गए हैं और बड़ौदा में विकास पटेल और उसके साथी जो जतिन है, मनन शाह है और ऋषि है, उनके पास से 45 इंजेक्शन और 2 लाख का कैश मिला है. विकास पटेल इंजेक्शन आनंद के जतिन पटेल से ख़रीदता था, तो जतिन पटेल आनंद में रेड किया गया उसके घर पे, तो उसके घर से भी 45 इलेक्शन मिले हैं, इंजेक्शन मिले हैं. टोटल 90 इंजेक्शन पुलिस ने कब्जे किए हैं. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. કોવિડ સ્મશાનમાં આજે સાંજ સુધીમાં 20 મૃતદેહોનો અગ્નિ સંસ્કાર. સ્મશાનની ભૂમિ પણ ચિતાઓની ગરમીથી લાવા બની જશે. આમોદના તણછા ગામ નજીક ટેન્કરમાં બ્લાસ્ટ થતા 2 વ્યક્તિના મોત. વેલ્ડિંગ કામ કરતી વેળા થયો બ્લાસ્ટ. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે RT-PCR સેમ્પલની ટેસ્ટિંગ લેબની સુવિધા શરૂ. RT-PCRના રિપોર્ટ માટે હવે નહીં જોવી પડે રાહ. સિવિલ હોસ્પિટલમાં ટેસ્ટ માટે લાંબી લાઇન, સોશિયલ ડિસ્ટન્સના ધજાગડા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.